खेड़ा जिला ने 6 विधानसभा पैकी कपड़वंज 120 विधानसभा में राजेश झाला पर भाजपे लगावी माहोर जेमा राजेश झाला जे कांग्रेस छोड़ी अने भाजप साथे जोड़ाया छे। कांग्रेस ना जिला प्रमुख तरीके राजेश झालाए निभावे छे फरजो। थोड़ा समय पहला आज कांग्रेस छोड़ी भाजप साथे जोड़ाया छे राजेश झाला। सतत त्रोणाम कांग्रेस ना धारासभ्य रही चुकेला मगनभाई झाला ना पुत्र छे राजेश झाला। राजेश झाला ने टिकट फाइनल थता ज समग्र विधानसभा में उत्साह नो माहौल जोवा मळी रह्यो छे। राजेश झालाए 30,000 थी पण वधु मत थी जीतवानी आशा व्यक्त करी छे। कपड़वंज 120 विधानसभा ની અંદર થી ભારતીય જનતા પાર્ટી ની અંદર ઉમેદવાર તરીકે રાજેશભાઈ ઝાલા ની જ્યારે પસંદગી કરવામાં આવી છે ત્યારે આપની સાથે રાજેશભાઈ ઝાલા જોડાઈ ગયા છે। તમને રાજેશભાઈ ઝાલા સાથે સીધી વાત કરીશું। હાલ તો તમને ભારતીય જનતા પાર્ટી તરફથી જ્યારે ટિકિટ આપવામાં આવી છે તો ત્યારે શું કહેશે? સૌપ્રથમ તો દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી મોદી સાહેબ, દેશના ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહ સાહેબ, તેમજ ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ શ્રી આર પાટીલ સાહેબ, આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, તેમજ અમારા જિલ્લા સંગઠનના પ્રમુખ શ્રી વિપુલભાઈ પટેલ, કેન્દ્રીય મંત્રી શ્રી જોશીજી, કેબિનેટ મંત્રી શ્રી અર્જુનસિંહજી, મુખ્ય દંડક શ્રી પંકજભાઈ, તેમજ કટલાલ અને કપડવંજ મંડળના સંગઠનનો હું આજે આભાર વ્યક્ત કરું છું કે ભારતીય જનતા પાર્ટીએ ઉમેદવાર તરીકે મારી પસંદગી કરી છે ત્યારે હું પાર્ટીને સંપૂર્ણ વિશ્વાસ અને ખાતરી અપાવું છું કે આ સીટ ભારતીય જનતા પાર્ટીને 100% વિજય બનાવીને આપીશું અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો ઉપર પણ મને સંપૂર્ણ વિશ્વાસ છે કે આ વખતે અમે કપડવંજની અંદર કમળ ખીલી લઈશું। હાલ તો જે રાજેશભાઈ ઝાલાને ભારતીય જનતા પાર્ટીની અંદર જે ટિકિટ આપવામાં આવી છે અને ઉમેદવાર તરીકે જે પસંદગી કરવામાં આવી છે, હાલ તો તે થોડા સમય પહેલા જ કોંગ્રેસ સાથે છેડો પાડીને ભારતીય જનતા પાર્ટી જો સાથે જોડાયેલા છે, ત્યારે અંદર કપડવંજ વિધાનસભાની અંદર ઘણા બધા જણાય છે ટિકિટ માટે દાવેદારી નોંધાવી હતી અને હાલ તો જે રાજેશભાઈ ઝાલાની પસંદગી કરવામાં આવી ત્યારે હાલ તો લોકો અમુક જે દાવેદાર હતા એની અંદર શું જોવા મળી રહ્યું છે? ભારતીય જનતા પાર્ટી એવી પાર્ટી છે, પાર્ટી નહીં પરંતુ પરિવારના ભાવથી દરેક વ્યક્તિને જોતી પાર્ટી છે। પાર્ટીની અંદર પરિવારની ભાવના જોવા મળી મને અને ખરેખર ટિકિટ માગવી એ દરેકનો અધિકાર છે, પરંતુ ટિકિટ મળ્યા પછી એક પરિવારના ભાવનાથી બધા સાથે રહીને પાર્ટીનું કામ કરવું એ મેં ખરેખર ભારતીય જનતા પાર્ટીમાં જોયું છે અને અહીંયા ખરેખર કોઈને કોઈ મનદુખ નથી ને અમે બધા એક પરિવારની ભાવનાથી જ અહીંયા કામ કરીશું ને ભારતીય જનતા પાર્ટીનું કમળ ખીલ્યું છે। હાલ તો કોંગ્રેસની અંદર જો કાળુજી ડાભીને જો ટિકિટ આપવામાં આવે કે અથવા તો વિમલ શાહને આપવામાં આવે કે હાલ તો આમ આદમી પાર્ટીની અંદરથી મનુભાઈ પટેલને આપવામાં આવે તો તેની સાથે ભારતીય જનતા પાર્ટીને જે રાજેશભાઈ ઝાલા ઉભા રહ્યા છે તો રાજેશભાઈ ઝાલા તેની સામે કેવી રીતે રણનીતિ રમશે? કપડવંજ વિધાનસભાની વાત કરીએ તો અહીંયા વિસ્તારની અંદર લોકોને કટલાલ અને કપડવંજની બધાને ખૂબ હાલાકી પડી રહી છે। એનું કારણ એ કે સત્તાધારી પાર્ટીના ધારાસભ્ય ના હોય, ધારાસભ્ય ચૂંટાય તો પ્રજાના કામમાં કોઈ ધ્યાન ના આપે, કોઈ રસ ના હોય વિકાસના કાર્યો કરવામાં, સરકાર વિકાસ કરવા માટે ઇચ્છતી હોય પરંતુ ક્યાંક ને ક્યાંક આડકેલી રૂપ બનતા હોય, ત્યારે આ તમામ મુદ્દાઓથી અહીંની પ્રજા વાકેફ છે। અહીંના ખૂબ શિક્ષિત પ્રજા મતદારો છે, યુવાન મતદારો છે અને હાલમાં સમગ્ર દેશની અંદર છતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ અને રાજ્યની વાત કરીએ તો ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની સરકારમાં જે વિકાસનો કાર્ય થયો છે તેનાથી સમગ્ર દેશ અને રાજ્ય વાકેફ છે અને આ તમામ મુદ્દાઓ લઈને અમે પ્રજા વચ્ચે જઈશું અને ભારતીય જનતા પાર્ટીનો વિજય થશું। હાલ તો જે આપની સાથે રાજેશભાઈ ઝાલા જે જોડાયેલા હતા, રાજેશભાઈ ઝાલા એવું કીધેલું કે તમામ જે પબ્લિકનો જે પ્રશ્ન છે હાલ તો હું પ્રશ્ન હલ કરીશ તેવું જણાવ્યું હતું અને હું ચોક્કસથી ભારતીય જનતા પાર્ટીને વિજય બનાવીશ તેવું પણ જણાવ્યું હતું। ઇમરાન વોરા, લાઈવ 24 ન્યૂઝ, ખેડા, કટલા।